नन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर भक्त प्रहलादनी वात लखता स्वामीए प्रहलादजीनी भक्तिए वश थईने નૃષિ રૂપે ભગવાન પ્રગટ થયા એની વાત કરી. નૃષિ ભગવાનને પ્રહલાદજી ઉપર અપાર હેત ઉપજ્યું છે એટલે પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડીને માગવાનું કહે છે કે પ્રહલાદ માગ. ત્યારે પ્રહલાદજી એક જ વાત કરે છે, પ્રભુ તમે મને તો માગવાનું કીધું પણ આવું કોઈને કહેતા નહીં, કારણ કે જગતના જે જીવ છે અથવા તો પ્રાથમિક દશાના જે ભગવાનના ભક્ત છે પ્રભુએ તમારા ભક્ત પંચ વિષયને માગશે, થોડીક સેવા કરી મોટા સુખને ઈચ્છે એવા વેપારીને પ્રભુ તમે ઓળખી રાખજો. પ્રહલાદજીએ એવા ભક્તને વેપારીની ઉપમા આપી. નિષ્કુળાનંદ સ્વામીએ પ્રહલાદજીને શાબાશી આપી અને સ્વામી એમ બોલ્યા, એમ સ્વામીએ લખ્યું, કડવું બાર એની કડી પાંચ. એમ પ્રહલાદજી ઉચર્યા કર્યો અંતર કહ્યો અંતરનો અભિપ્રાય ધીરજતાનું ધામ ધન્ય નિષ્કામ કયા ન જાય પેખી ભક્તિ પ્રહલાદની એવી આપને પણ આદરો નક્કી પાયો નાખી કરી ભયતજી ભક્તિ કરો. સ્વામી કે જેવી પ્રહલાદજીની ભક્તિ છે એવી જ ભક્તિ આપણે બધાએ આદરો આવે. પ્રહલાદજીએ જેવી નિષ્કામતા રાખી ભગવાન સ્વયં પ્રસન્ન થઈને માગવાનું કહે છે તો પણ ભગવાનના રાજીપા સિવાય બીજું કાંઈ ઈચ્છ્યા નહીં, એમ સ્વામી કે આપણે બધાએ હવે ભગવાનને રાજી કરીને ભગવાન પાસેથી ભગવાનનું ને ભગવાનથી કશું જ જોતું નથી, ભગવાન જ જોઈએ છે. આવું આપણે આપણી ભક્તિના ફળ સ્વરૂપ એવી મહારાજની મૂર્તિ એને લક્ષ્ય તરીકે બાંધીએ. સ્વામી કે ભય તજી દો, ભગવાનનો રાજીપો મળ્યો, આ લોકનું કદાચ કશું ના મળ્યું, આ લોકમાં એકલું દુઃખ મળ્યું તો પણ ભય ન રાખશો. સુખ દુઃખ સર્વે આવે ભેળું તેમાં રાખજો સ્થિર મતી જાળવીશ મારા જનને વળી કરીશ જતન યતી. સ્વામી કે છે નિષ્કુળાનંદ સ્વામી કે બસ સુખ દુઃખ સર્વે આવે ભેડું એમાં એક જ મતી રાખવાની, મહારાજ જે કરે એ મારું હિત જ કરે, જેમ કરતા હશે એમાં મારું સારું જ થશે. કારણ કે આ લોકોનું માગવાની જરૂર કોને પડે છે જેને ભય હોય. નરસિંહ મહેતા પાસે કરતાલ સિવાય કાંઈ નહોતું પણ ભય નહોતો.
દાદા ખાચર પાસે ગાર માટીના ઓરડાઓ સિવાય કાંઈ નહોતું, પણ ભય નહોતો, કારણ કે એને ભગવાનના નિર્ભય અને અભય ચરણારવિંદની અંદર એનો વાસ પોતાનો કરી રાખેલો હતો. ભય એને જ લાગે છે જેને સમર્થનો આશરો ન હોય. લંડનની અંદર જીવવાવાળા અમુક ઉંમર થઈ જાય પછી લંડનની અંદર ગવર્મેન્ટ ત્યાંની ઉંમરવાળા વ્યક્તિઓને આખા લંડનમાં ફરવા બસના પાસ આપે છે. બધા જ વડીલો બુઢા લોકો બસની અંદર ફ્રી ઓફ ચાર્જ જઈ શકે. એને અઠવાડિયે અમુક પાઉન્ડ આપે છે. મહિનાના એ પાઉન્ડ એ વડીલો વાપરી પણ શકતા નથી. એમાંથી વધેલામાંથી એ લોકો ઠાકોરજીને ધર્માદો અને સેવા કરતા હોય છે, સત્સંગની સેવા કરતા હોય છે, એટલું ગવર્મેન્ટ આપે છે. અમેરિકાની અંદર પણ અમુક ઉંમર થાય પછી ગવર્મેન્ટ જે જે આપે છે ફાયદાઓ, તો કોઈ પણ ઉંમરવાળા વ્યક્તિ છે એને હંમેશા શું રહે છે, મારે કોઈ ચિંતા નથી કારણ કે મને ગવર્મેન્ટ પાલવવાની છે. એક ગવર્મેન્ટનો આશરો મળે અને વ્યક્તિ નિર્ભય થઈ જાય તો ભગવાનનો આશરો જેને થાય એ કેટલો નિર્ભય હોવો જોઈએ. જો એક આ લોકની સરકારનો આશરો મળતા વ્યક્તિને એમ થાય છે, આજે અમેરિકાની અંદર જેટલું મળતું હશે એના કરતાં એ લંડનમાં ઝાઝુ આપે છે, તો ત્યાંના જે વડીલો છે તો એમ જ કહે છે કે ઓહો અમારે તો લીલા લહેર છે, લીલા લહેર છે. તો વિચારો, એક સરકાર ઉપર ભરોસો મૂકીને બધાય લીલા લહેર કરે છે અને એમાં જીવે છે, તો ભગવાનનો આશરો કરીને ભગવાનનો ભક્ત કેટલો મસ્તીમાં હોવો જોઈએ, કેટલો આનંદમાં હોવો જોઈએ. એને ભગવાન પાસે ભિખારી, ભગવાન પાસે ભિખારી ન થવું, ભગવાનના પુત્ર થવું. કોઈ દિવસ કોઈ પુત્રને પોતાના બાપ પાસે માગવું નથી પડતું, બાપ પાસે પોતાના પુત્રને આપવાનું આયોજન સંપૂર્ણ એના માઇન્ડમાં સેટઅપ હોય છે. એવી રીતે પરમાત્માના ભિખારી ન થઈએ, પરમાત્માના પુત્ર થઈએ. હે મહારાજ, હું તમારો પુત્ર છું. મહારાજના પુત્ર થઈએ, મહારાજના ભિખારી ના થઈએ. ભગવાન પ્રહલાદ એ નૃસિંહજીના પુત્ર થયા છે. જે વત્સ થાય એને વાત્સલ્ય મળે, ભગવાનનો જે પુત્ર થાય એને ભગવાન તરફથી એવું વાત્સલ્ય મળે. કશું જ મહારાજે મારી લાયકાત કરતાં બધું જ વધારે આપ્યું છે. કોઈ પણ આધ્યાત્મિક સંપત્તિ થોડી ઘણી આપણી પાસે ભગવાનને મોટાની કૃપાથી હોય કે ભૌતિક સંપત્તિ ભગવાનને મોટાની કૃપાથી હોય, બંને વસ્તુ આપણી લાયકાત કરતાં મહારાજે અને મોટાએ આપણને ઝાઝું આપેલું છે. આપણી લાયકાતને વિચારીએ, આપણે જે સ્થાનમાં જન્મ્યા એવા સ્થાનો એ બધી જગ્યાઓને વિચારીએ તો આપણને તરત જ આપણને માઇન્ડમાં લાઇટ થઈ જાય કે મારી લાયકાત કરતાં મહારાજે મને વધારે દીધું છે. કોઈ પણ વસ્તુ હોય, ચાહે આપણી અંદર ધર્મ હોય, ભક્તિ હોય, વૈરાગ હોય, જ્ઞાન હોય, સેવા હોય, શ્રદ્ધા હોય, તપ હોય, આધ્યાત્મિક વારસો હોય, કે પછી તમે ગ્રહસ્થ આશ્રમમાં છો અને તમારી પાસે ભૌતિક વારસો હોય, રૂપિયા હોય, ગાડી હોય, જે કાંઈ હોય, એ અમારી પાસે કંઈક કળા હોય, કોઈક આયોજન શક્તિ હોય, કોઈ વિદ્યા શક્તિ હોય, આદિ જે કંઈ હોય, બધું જ મહારાજે આપણી લાયકાત કરતાં વધારે આપેલું છે, આપણી કેપેસિટી કરતાં વધારે આપ્યું છે. જેમ કોઈ આમ પ્રસાદ દેતું હોય તો પોતાનો છોકરો આવે તો આમ બધા એના ચપટી ચપટી ભરાય, છોકરો આવે તો શું થાય, આમ સહેજ હાથ વધી જાય ઓટોમેટિક. આમ 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 જ દે પણ આમ બધાય નામ ચપટી દે ને. એક 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 દાદાને મેં જોયેલા હરિમંદિરમાં, તે બધાને એ જ મગજ વેચે. હરિમંદિરમાં તો હોય પાંચ ગોટી ધરાવી હોય મગજની ઠાકોરજીને, થાળ તો બહુ થતા ના હોય પેલા, કારણ કે હરિમંદિરમાં સવારમાં કોઈ થાળ ધરાવે ભાઈ, હાંજે મગજ અને દૂધ ધરાવી દે. તે પાંચ ગોટી મંદિરમાં ધરાવવાનો રિવાજ. તે બાપા પાંચ ગોટી ધરાવે, દૂધ ધરાવે, પોતે કાંઈ પ્રસાદ ના ખાય, પછી એને શું કરે, બધી મગજની ગોટીઓ ભાંગી નાખે. નાના નાના છોકરા હોય મંદિરમાં, એટલે છોકરા તો પ્રસાદના એની અંદર જાય ને લોભમાં, તો બાપા આમ પ્રસાદ દે, તો પ્રસાદ દે એટલે આમ મગજનો જે પ્રસાદ આવે, પાંચ ગોટીમાંથી તમે 25 પ્રસાદ દો
તો કેવું આવે, કીડી ચાખે એટલું થાય, તે એટલું એટલું જ આવે, પણ તોય આપણને સારું લાગે છોકરાઓને. એટલે છોકરા બધા જાય અને આરતી કરે, આરતી પછી બાપા પ્રસાદ વેચે થાળ કરીને. પણ દાદાના દીકરીનો દીકરો આવ્યો હોય ને ત્યારે આમ આમ દાદા ચપટી જ ભરતા હોય, પણ તમે આમ રીતસર જોવો ને તો ઓલાના હાથની આમ હથેળીમાં મૂકે ને તો બીજા બધાના આમ બે ટપકા જ પડે મગજના. આ ઓલાનામાં આમ થોડુંક તો ખબર પડે કે મગજ આવ્યો. કેમ એવું થઈ ગયું? ચપટી એની એ, દાદા એના એ, ભગત એના એ, પણ એક લોહીનો સંબંધ જોઈન્ટ થઈ ગયો એટલે હેતનો ઉભરો આવે ને એટલે ભરાઈ ચપટી, પણ થોડીક મોટી થઈ જાય ઓટોમેટિક. એમ ભગવાનને છે ને, ભગવાન પક્ષપાતી નથી, સમદ્રષ્ટિવાળા છે. છતાં પણ વચનામૃતમાં એમ કીધું, ભગવાન ભક્તનો પક્ષ રાખે છે. એ જ્યારે આમ દેવા બેસે ને ત્યારે પોતાના ભક્તને વધારે જ દઈ દે છે. આપણી લાયકાત કરતાં બધું જ ભગવાને આપણને વધારે દીધું છે. હવે એની પાસે માગવું શું? એ રાજી થાય ને ત્યારે એટલું જ કહેવું, પ્રભુ તમે મારી લાયકાત કરતાં જે વધારે દીધું છે ને એ મને હમજણમાં રાખજો, જેનાથી હું તમારાથી ક્યારેય દૂર ના થઉં. વ્યક્તિ ભગવાનથી કે ભગવાનના મોટા પુરુષથી દૂર ક્યારે થાય છે? જ્યારે એને એવો ખ્યાલ કે અનુસંધાન નથી રહેતું કે મારી લાયકાત કરતાં મહારાજને મોટાએ મને જાજો દીધું છે. એટલે એને હંમેશા દૂર ક્યારે થાય? ભગવાનથી વ્યક્તિ દૂર ક્યારે થાય છે? ભગવાન મારી સામું જોતા નથી, મારું કાંઈ કરતા નથી, મારી સામું હું આટલી ભક્તિ કરીને મરી ગયો તોય ભગવાને મારું કામ તો કાંઈ કર્યું નહીં, એમ કરીને ભગવાનથી દૂર થાય છે. પણ જો વ્યક્તિ વિચારે કે ભગવાન મારું કેટલું કાર્ય કરે છે, સવારમાં ઉઠું ત્યારે મારું આખું મેમરી કાર્ડ ફિટ કરે છે. એક અમારે ફોનમાં મેમરી કાર્ડ છે, રોજ કાઢીને રોજ ફિટ કરવું પડે, ત્યારે એની અંદર કીર્તન વગાડવું હોય તો વાગે. એવો ફોન છે, મેમરી કાર્ડ બેમાંથી એક બગડેલું છે, રોજ કાઢીને રોજ અંદર નાખો ત્યારે વાગે, નહીં તો વાગે જ નહીં. હવે ભગવાન સવારમાં ઉઠો ત્યારે અનુસંધાન દઈ દે, તમારું આ નામ, આ ઠામ, આ કરો છો, આવા આખું મેમરી કાર્ડ, આખી મેમરી ચીપ આપી દે, ગમે એટલું નાખો ઘી ગોળ ને લાડુ તોય ભગવાન અંદર હોજરીની અંદર પચાવી દે. જઠરાગ્નિ રૂપે 70 વર્ષે હજુ બરાબર કામ કરે એ ભગવાન કેવડી મોટી કૃપા, કેટલી મજૂરી કરે છે ભગવાન, આપણી મજૂરી કેટલી કરે છે. આપણે આ શ્વાસ લેવાનું યાદ નથી રાખતા, શ્વાસ વિના તો 5 મિનિટ જો શ્વાસ લેવામાં ન આવે તો શું થાય? તો આ દેહ છૂટી જાય. ભગવાન શ્વાસ આપણા વતીથી લઈ લે છે, આપણને સ્મૃતિ પણ નથી. બાકી એવું રાખ્યું હોત કે જો 5 મિનિટ માટે શ્વાસ લેવાનું જો ભૂલી ગયા તો મશીન બંધ થઈ જશે, તો આખી રાત બીજાને જગાડવો પડે, ભાઈ યાદ કરાવજે શ્વાસ લેવાનો છે, સ્વિચ મૂકી રાખવી પડે યાદશક્તિની. પણ ભગવાને કેટલું સરસ, બેટા હોઈ જા 8 કલાક જા, શ્વાસ હું લઈશ તારા. અરે વાંધો નહીં, તું તારું બધું કાર્ય કર્યા કર, શ્વાસ હું લઈશ તારા વતી. ભગવાન આપણી મજૂરી કરે છે. હવે એ ભગવાન પાસે આપણે શું માગવાનું? કજું પ્રભુ તમે બાકી રાખ્યું. રાત ને દિવસ, સવાર ઉઠે ત્યાંથી સાંજ સુધી શ્રીજી મહારાજ આપણી મજૂરી કરે છે, એ માલિક છે. પણ વાસ્તવિક જોઈએ ને તો ભગવાન આપણા મજૂર થઈને રહે છે, માલિક છે, સ્વામી છે, એનો રાજાથી રાજ છે. છતાં પણ આપણી પાછળ પાછળ ફર્યા કરે છે, આપણું બહુ ધ્યાન રાખે છે, બહુ ધ્યાન રાખે છે. સૂડી આવવાની હોય ને આપણા માથે, એક કાંટો જ વગાડે ખાલી, કાંટો જ. પણ ભગવાનનો ભગત આમ કાંટો સહેજ અડે ને તોય ઊંચો નીચો થાય, મહારાજ મને કાંટો વાગ્યો જ કેમ? ભલા સૂડી તો ભગવાન કે મેં ખાધી, તને ખાલી કાંટો દીધો, તને ખબર પડે કે સૂડી આવવાની હતી, કાંટે મટાડ્યું છે. માટે ભગવાન, નિષ્કુળાન સ્વામી કહે છે, ભગવાનની ભક્તિ ભય તજીને કરો. બસ ભગવાનના આપણે થયા, મહારાજના આપણે થયા, હવે ભય શાનો? હવે શું માગ માગ કરવું કે મહારાજ મને આવું કરો, આવું કરો, આવું કરો? બધું કરવાના છે, એને પ્લાનિંગમાં બધું જ છે. આપણું કાંડું ઝાલ્યું છે ને, કોઈ કોઈ બુદ્ધિવાળો વ્યક્તિ હોય ને એ કોઈ કામ કરતો હોય ને વિચારીને પ્લાનિંગથી કરતો હોય, ગબરગંડ હોય એ ગમે તે દિશામાં દોડે, પણ બુદ્ધિવાળો છે ને બહુ સચોટ દિશામાં, બહુ વ્યવસ્થિત દિશા, એક દિશા પકડીને, એક લક્ષ બાંધીને, એક જ દિશામાં એ ચાલતો હોય. પણ જીવને ઉતાવળ એવી હોય, ભગવાનને ખબર જ છે, મોટા પુરુષોને ખબર જ છે કે આપણને શું કરવાનું છે.
આપણને કેવા બનાવવા છે એને ખ્યાલ જ છે, પણ જીવને એવું મને આજે ને આજે કરો એવો, આજે ને આજે મને બધું દઈ દો. ભગવાન કે ના, ધીરે ધીરે મારો પ્લાનિંગ છે, તમને દેવું છે. માટે ભય તજીને ભક્તિ કરો. ભક્ત કહેવાય આ ભવમાં, અભક્તપણું અળગું કરો. ભક્ત કહેવાય આ ભવમાં, અભક્તપણું અળગું કરો. શુદ્ધ સેવક થઈ ઘનશ્યામના, અમળ ભક્તિ આદરો. સ્વામી કે છે ભક્ત આપણે આ ભવની અંદર બધા આપણે ભગત કહેવાઈએ છીએ. આપણને આખું જગત એમ કે છે આ ભગતડા બેઠા છે બધા. શ્રીજી મહારાજે મધ્યના 45મા વચનામૃતમાં એમ શબ્દ ઉચ્ચાર્યા કે તમે સર્વે અમારા કહેવાવ છો. મહારાજ બહુ વિચારીને બોલે છે દરેક વાક્ય. એવું ના કીધું તમે અમારા જ છો, કારણ કે મહારાજ કે અમારો કોણ છે એ મહારાજે પછી પાછું કીધું છે વચનામૃતમાં. આવો હોય, આવો હોય, આવો હોય, આવો હોય, એ અમારો છે. બાકી મહારાજે કહ્યું તમે સર્વે અમારા કહેવાવ છો. કહેવાવ છો અમારા થતા તો ઘણી વાર લાગશે, જેના થઈ જઈએ એના પ્રત્યેની વફાદારી સંપૂર્ણ થઈ જાય. આપણે કોના છીએ એનું સીધો જ ગ્રાફ એ છે કે આપણી વફાદારી કોની છે. આપણી વફાદારી મહારાજની છે તો આપણે મહારાજના છીએ. આપણી વફાદારી કોઈ સદગુરુની છે તો આપણે સદગુરુના છીએ. આપણી વફાદારી શાસ્ત્રો સંતોને ભક્તો પ્રત્યેની છે તો આપણે એના છીએ. આપણે આપણી વફાદારી ઇન્દ્રિયોને અંતઃકરણની છે તો આપણે ઇન્દ્રિયોને અંતઃકરણના છીએ. કોના છીએ આપણે, કોના ભગત છીએ એનો ગ્રાફ દરેક આપણે સર્વે મુમુક્ષુએ વિચારીને કાઢી રાખવો જોઈએ કે હું કોનો છું. હું કોનો છું, કહેવાઉં છું કોનો એ વાત નહીં, પણ હું જીવથી કોનો છું. જીવથી, કારણ કે જીવથી જેનો હોવ એ બાજુ ઢાળો જાય. જેના જીવથી હોઈએ એ બાજુ ઢાળો જાય. કોઈ દિવસ એક રૂમની અંદર ઝેરી સર્પ 10 ભરેલા હોય કોબરા જેવા. એક રૂમ એવી છે કે જેમાં 10 સર્પ એવા મોટા મોટા ઝેરી મૂકેલા છે, અને એક રૂમ એવી છે કે જેની અંદર કશું જ, બહુ સુરક્ષિત રૂમ છે. તો આપણે કઈ રૂમમાં રહેશું? એવું કહીએ કે સાપ વચ્ચે વાંધો નહીં, હુવાડી દો ને નો પ્રોબ્લેમ. અંદર ઘરીએ નહીં, બહાર બેઠા રહીએ. બહાર ટાઢ હોય કે ભાઈ બેયમાં હીટિંગ છે, આ બાજુ હીટિંગ છે ને આમે હીટિંગ છે, પણ તમારે જવાનું છે આ રૂમમાં જ, તો એ રૂમમાં ના જાય. બહાર ટાઢની અંદર મરી જવું પસંદ કરે, પણ અંદર ઓલાનો ડંખ ખાવાનો પસંદ ના કરે. એમ ઇન્દ્રિયોને અંતઃકરણના ભગત થઈને રહેવું ને એ કોબરાના ડંખ ખાવા જેવું છે. અને ભગવાન ને ભગવાનના મોટા સંતો ભક્તો શાસ્ત્રો એની અંદર રહેવું ને એ બહુ સેફ રૂમ છે, પણ જીવને જન્મો જન્મથી ડંખ ખાવાની ટેવ પડી ગઈ. એટલે ભગવાનનો ભક્ત કહેવાતો હોવા છતાં પણ ઇન્દ્રિયો અંતઃકરણના ડંખ ખાવા તૈયાર થાય. ભગવાનનો ભક્ત છે એને અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અભક્તપણું અળગું કરો. હવે આપણને ભગવાન મળ્યા, હવે આપણને આવો દિવ્ય સત્સંગ મળ્યો, ત્યારે અભક્તપણું કાઢીએ. આપણે ભગત કહેવાઈએ છીએ, પણ આપણી અંદર પડેલું અભક્તપણું છે એનું આપણને સંપૂર્ણ ખ્યાલ હોય તો કાઢી શકીએ. નહીં તો ઘણીક વખત શું થાય, મોહ થઈ જાય. આખું જગત આપણને ભગત 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 કરે, આપણે અંદર એનાલિસિસ આપણા આત્માનું કરીએ નહીં તો જગતના કહેવાથી આપણે સંપૂર્ણ ભગત નહીં થઈ જઈએ. હા, આપણે ભગતના માર્ગે છીએ. આ સત્સંગમાં કેવું છે, ગોપાળન સ્વામીએ બહુ સરસ દ્રષ્ટાંત દીધું. ચાકડા ઉપર ઘડો ઘડાવવાનો શરૂ થાય ને, માટીનો પિંડો હોય, ત્યારે કુંભારને પૂછો શું છે ભાઈ આ ઘડો કરું છું. ચાકડે ચડ્યો એટલે આમ ઘડો આમ ઘડાવવાનો શરૂ થાય તો એ કહેવાય શું, ઘડો. ઘડો આખો આમ કાચો તૈયાર થઈ ગયો તો એ કહેવાય શું, ઘડો. નિંભાળામાં પાક્યા વિના હજુ સૂકવવા મૂક્યો હોય તો એ ઘડો જ કહેવાય. નિંભાળામાં પાકે તોય ઘડો, અને પછી એની અંદર પાણી ભરાય, લીક ના થાય, ટાઢું કરે, કોકનો કોઠો ઠારે, ત્યારે ઘડો નીવડ્યો કહેવાય. ત્યારે વાસ્તવિક ઘડો થયો, પણ ચાકડે ચડ્યો ત્યારથી ઘડો. દુનિયામાં કેવું છે, ડૉક્ટર થવું હોય તો કોઈ ડૉક્ટર 12મું પાસ કરો ને મેડિકલમાં એડમિશન મળે એટલે કોઈ ડૉક્ટર ડૉક્ટર ના કે. કદાચ કોઈ એમ કે ડૉક્ટર થાય છે,
પણ ડૉક્ટર થઈ ગયા એમ ના કે ડૉક્ટરનું થિયરિકલ પતે પ્રેક્ટિકલ પતે ત્યારે 30-35 વર્ષે માંડ માંડ હોસ્પિટલમાં 2 વર્ષ પ્રેક્ટિસ કરે ને પછી કંઈક આગળ જાય ત્યારે કોઈ કે ડૉક્ટર થયા. લોયર થવું હોય તો લોયર પાસ કરો, લોયરની ડિગ્રી પછી લોયર થાય. અને સત્સંગમાં કેવું છે, જેવા સત્સંગમાં પગ મૂક્યો એટલે સૌથી પહેલી ઉપમા શું મળે, ભગત. સંતો જ સૌથી પહેલાં કે ભગત કેમ છો. હવે જો ભગતના ભની ખબર ના હોય એને કે ભગત કહેવાય કોને એ ખબર ના હોય, પણ અમારે સંતોને ટેવ એવી હોય એટલે અમે કોઈને પણ ભગત જ કહીએ. કારણ કે ભગત ભગત કહેવાની ટેવ આવે, જો એ ભગત ભગત તરીકે આલ્યો ગયો હજુ તો શરૂઆત હોય તો તમાકુ દેવને વંદન કરતા હોય એવાય હોય, સમજ્યા ને. અને પછી ભગત થઈ જાય એની હોતા એવું છે. ભગત તો થવા માટે પછી દાખલો કરવો પડે, દાખલો કરવો પડે. આ કપડું પહેરીએ એટલે અમે થઈ ગયા સાધુ, આખું જગત અમને સાધુ તરીકે અને સંત તરીકે ઓળખે. પણ જેવા લક્ષણ કીધા છે, 64 લક્ષણ, 30 લક્ષણ, એને મેળવવા માટે, એને સિદ્ધ કરવા માટે દાખલો છે. સત્સંગની અંદર મોટામાં મોટું એક આ જ એક પોઈન્ટ એવો અઘરો છે કે જે પોઈન્ટ ઉપર ભલભલા ફસાઈ જાય. જગત આપણને અથવા તો સત્સંગની અંદર રહેલા ભગવાનના ભક્તો આપણને જે દ્રષ્ટિથી બોલાવે ને જે દ્રષ્ટિથી જોવે ને જે દ્રષ્ટિથી આપણને બિરદાવે, આપણે માની લઈએ કે હું આવો જ ભગત છું. પણ પોતાની ખોટને ખોળવા માટેના પ્રયત્નની અંદર જે રહે છે, એટલે જ મહારાજે વારે વારે કહ્યું, વિવેકી કોણ છે, પોતાની ખોટને ખોળ્યા કરે, પોતાની ખોટને ટાળ્યા કરે, એ વિવેકી છે. આગળ વધીએ છે એ સતત અનુસંધાન, જ્યાં સુધી મહારાજે જે મધ્યના 8મા વચનમાં કીધું, હૃદયને વિશે, જેમ પેલા યજ્ઞ નારાયણ યજ્ઞ પૂરો થઈને દર્શન આપે છે એમ હૃદયને વિશે, તેજને વિશે, ભગવાનની મૂર્તિના દર્શન ન થાય ત્યાં સુધી આપણો જ્ઞાન યજ્ઞ કે યોગ યજ્ઞનો અવધિ આવ્યો નથી. જ્યાં સુધી ઇન્દ્રિયોને અંતઃકરણ પરમાત્માના સંપૂર્ણ કંટ્રોલમાં નથી ત્યાં સુધી આપણા યજ્ઞનો અવધિ આવ્યો નથી. જ્યાં સુધી આપણને સફળતા અને નિષ્ફળતા, સ્તુતિ અને નિંદા, માન અને અપમાન, સુખ અને દુઃખ એની જ્યાં સુધી અસર છે, ચાહે આપણે એને ટાળી નાખતા હોઈએ વિચારપૂર્વક એ વાત જુદી છે, પરંતુ એની અસર છે ત્યાં સુધી હજુ આપણે દાખલો કરવાની જરૂર છે, હજુ આપણે એ માર્ગે ચાલવાની જરૂર છે. આ વાતનું અનુસંધાન આપણા સત્સંગની અંદર ગમે એટલા સમયથી આપણે આ મહેનત કરતા હોઈએ, આપણને ગમે એટલા સમયથી બિરુદો મળતા હોય તો પણ ભગવાનનો ભક્ત સાવધાન થાય. નિષ્કુળાનંદ સ્વામી આપણને સર્વને જાગતા રાખે છે. સ્વામીનો આગળ હૃદય પ્રકાશ ગ્રંથ પણ જાગવા માટે જ હતો અને ધીરજ આખ્યાન ગ્રંથ પણ જાગવા માટે જ છે. ઊંઘ ના આવી જાય એટલા માટે, કારણ કે ઊંઘ આવી જાય, ઊંઘી જઈએ કે થઈ ગયા ભગત આવે, આવે કાંઈ વાંધો નથી. હા, આ સત્સંગમાં તો પશુનું કલ્યાણ થાય, શ્રીજી મહારાજનો શબ્દો છે, પશુના કલ્યાણ થાય, મનુષ્યના થાય એમાં શું કહેવું. પણ જેવું પ્રહલાદજીને આમ ખોડામાં બેહાડે ને એવું જે થવું ને, એના માટે આ દાખલો છે. બાકી કલ્યાણ તો થવાનું, આ સમુદાયમાં પડ્યા રહેવાથી જ કલ્યાણ થઈ જાય, આ ભીડામાં પડ્યા રહેવાથી જ કલ્યાણ થઈ જાય, કલ્યાણ માટે કાંઈ નથી. પણ કંઈક વિશેષ ભગવાનનો રાજીપો લેવો હોય તો અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, અભક્ત પણ અડગું કરો, શુદ્ધ સેવક થઈ ઘનશ્યામના અમળ ભક્તિ આદરો. ભક્તિ માં ભેગ ભુંડાઈ નો વળી રતિ પણ નવ રાખીએ, દોરી બાંધી અંગે દામની વિશ્વાસી પાસે નવ નાખીએ. સ્વામી કે ભક્તિમાં ભેગ ભુંડાઈ નો ભેળો ના કરશો, રતિ પણ ભેળો ના કરશો. દોરી એટલે દંભ કરીને પૈસાની અને બીજી બધી પ્રકારની આશાથી બીજાને છેતરવા માટે ખોટો ખોટો ભક્તિનો ડોળ ના કરશો. જે કરો એ હૃદયથી કરો. સ્વામી કે જે કરો એ હૃદયથી કરો, જે કરો એ ભગવાનને રાજી કરવા કરો, લોકને રીઝાવવા માટે, લોકને દેખાડવા માટે. હું આવી રીતે વર્તીશ તો લોક મને બહુ સારો કહેશે, સારો ભગત કહેશે. આવા દંભથી કોઈ ક્રિયા ન કરશો. જીવ પ્રાણી માત્રની વૃત્તિ ઘણીક વખત એવી હોય છે, મને કોઈ કેવો કહેશે એ બાબતને વિચારીને પોતે ભગવાનના માર્ગે ચાલે, ચાલે ખરો,
પણ એવી રીતે નહીં ભગવાન રાજી થાય, ભગવાન મને કેવું કહેશે એવું નહીં, પણ મને બીજા બધા કેવું કહેશે, મને બીજા બધા કેવો ભગત માનશે, મને બીજા બધા કેવી પ્રકારની દ્રષ્ટિથી જોશે, આવા બધાય ક્ષુલ્લક અને તુચ્છ પ્રશ્નોથી જે ભક્તિના માર્ગે ચાલે છે એને દાંભિક માર્ગે ચાલેલો ભગવાનનો ભક્ત કહેવાય. ચાલે છે સાચી દિશામાં, સાચી દિશામાં ચાલે છે. પણ જેમ કોઈ રોડ હોય, રોડ બનાવી દીધો છે પણ નીચે બધું પોલું છે, નીચે પોલું છે એટલે આમ હાલ્યો તો જાય છે, પણ જેમ જેમ વજન વધતું જાય, ઘણી જગ્યાએ રોડ અચાનક તૂટી જાય, ઘણી જગ્યાએ બ્રિજ અચાનક તૂટી જાય, એમ જેમ જેમ દંભનું વજન વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, ક્યાંક તૂટે તો સીધો જાય હેઠો. ચાલતો તો બરાબર, હતુંય બરાબર, કાંઈ પ્રોબ્લેમ નહોતો દેખાતો, તૂટી કેમ ગઈ ગાડી અચાનક રસ્તા વચ્ચે કેમ તૂટી ગયા? કારણ એ છે, દંભ છે નીચે પોલું કરે છે, દંભ છે બેઝને ખાઈ જાય છે. જેટલું કરીએ, જેટલું કરીએ, મહારાજે કીધું કે અમને દંભ રહિત ભક્તિ ગમે છે. થોડુંક તો થોડુંક, થોડુંક તો થોડુંક ભગવાનના ભક્તએ એને પણ ઓળખી રાખવું જોઈએ. કારણ કે સારા માર્ગે ચાલેલા આપણી અંદર ઘણી વખત ધ્યાન ન રાખીએ તો આપણા ઉદ્દેશ, જે કંઈ આપણે ક્રિયા કરીએ છીએ એના ઉદ્દેશને, પોતે પોતાના ઉદ્દેશને જ વ્યક્તિએ એનું સંશોધન કરવાનું છે. બીજાના ઉદ્દેશ ઉપર દ્રષ્ટિ રાખવાની જરૂર પણ નથી, એના વિશે વિચારવાની પણ જરૂર નથી. આ સત્સંગની અંદર પોતે પોતાને જ સમજવાની અને પોતે પોતાને જ જોવાની ટેવ પાડવી. બીજાનું એનાલિસિસ કરવાની અંદર ઘણીક વખત ઘણી ગાડીઓ સત્સંગમાંથી ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે, બીજાને જોવાનો કાંઈ માલ નથી. બીજાને તો દિવ્ય ભાવથી, ઊંચા ભાવથી જેટલા જોઈએ એમાં ફાયદો જ છે, પોતાને જેટલા નીચા ભાવથી જોયા કરીએ ને જેટલું પોતાના લેવલને નીચેથી જોતા રહીએ એમાં ફાયદો છે. ફાયદો આ જ વાતમાં છે. એટલે પોતે પોતાનું એટલું એનાલિસિસ ભગવાનના ભક્તે કર્યા કરવું જોઈએ કે જેનાથી એને એને ખ્યાલ આવવો જોઈએ કે હું આ ક્રિયા કરું છું, કરું છું ભગવાન સંબંધી, પરંતુ આની પાછળનો મારો ઉદ્દેશ પોતે પોતાને ખોળવો જોઈએ કે અત્યારે મારો ઉદ્દેશ શું છે. હું કરું છું સેવા, માની લો હું સેવા કરું છું, પણ સેવા એટલા માટે કરું છું કે 25 જણ મને જોવે છે ને બધાય મારા વખાણ કરશે કે બહુ સેવા કરે છે. તો સેવા તો કરી, 25 જણે વખાણ પણ કર્યા, પણ આપણા ઉદ્દેશમાં ભગવાનનો રાજીપો નહોતો, આપણા ઉદ્દેશમાં ભગવાનની મૂર્તિ નહોતી. આપણા ઉદ્દેશની અંદર આપણા ઇન્દ્રિયો અંતઃકરણ શાંતિને પામે અને પરમાત્મામય થાય આવું કાંઈ નહોતું. આપણને એવું હતું 25 જણા જોવે ને મને કહેવા જોઈએ કે તમે સેવા બહુ સારી કરો છો. હવે 25 જણા જોવે તો ભગવાનના ભગત છે, ભાવનાવાળા જ હોય, એટલે આપણને કહેવા આવવાના જ છે કે તમે સેવા બહુ સારી કરો છો. આપણને આપણું ફળ મળી ગયું, આપણો જે ઉદ્દેશ હતો ફળ મળી ગયું. ભગવાન ના મળ્યા, ભગવાન ના મળ્યા, ભગવાનનો રાજીપો ના મળ્યો જોઈએ એવો, થોડો ઘણો મળ્યો હોય, થોડું ઘણી ભાવના રહી હોઈએ, પણ આપણું મૂળ લક્ષ તો શું હતું? 25 વ્યક્તિ મને બિરદાવે, એને બિરદાવી દીધા, ભગવાને ફળ આપી દીધું, ચિંતામણી તુલ્ય છે, ફળ આપી દીધું. હા, આપણે ભગવાનના રાજીપાને જ ઈચ્છીએ છીએ અને 25 જણે આવીને વખાણ કર્યા બહુ સારી સેવા કરો છો, તો આપણને શું થાય? એમાં આપણને કાંઈ આનંદ નહીં થાય, આપણને એમ થશે એ તો મારી ફરજ હતી અને હું કરું છું, ભગવાનને રાજી કરવા કરું છું. તમે બધા સંતો ભક્તો બહુ મોટા, તમારી દ્રષ્ટિ બહુ મોટી એટલે તમને બધું મોટું દેખાય, બાકી હું તો કાંઈ કરતો નથી. હું ઘણી વખત કહું છું કે નાનો બેક્ટેરિયા છે, નાનો બેક્ટેરિયા નરી આંખોએ દેખી શકાતો નથી, પરંતુ એને માઇક્રોસ્કોપથી જોઈ શકાય છે, એનો ફોટો લઈ શકાય છે. માઇક્રોસ્કોપથી જે બેક્ટેરિયા નરી આંખોએ નથી દેખાતો એ આવડો મોટો દેખાય. એ જે બેક્ટેરિયા દેખાય છે એ કરામત બેક્ટેરિયાની છે કે માઇક્રોસ્કોપની છે? માઇક્રોસ્કોપની છે, બેક્ટેરિયાની નથી. બેક્ટેરિયા ગમે એટલો ઊંચો નીચો થાય, મારો આવડો મોટો ફોટો આવ્યો ભાઈ રહેવા દે, દુનિયામાં તને કોઈ જોઈએ નથી શકતું, તું માઇક્રોસ્કોપથી દેખાય છે, તું નરી આંખોએ કોઈને દેખાય એવો નથી, એ તારો ફોટો જોઈને કૂદીશ નહીં, તારી કોઈ વેલ્યુ છે જ નહીં. એમ આપણે બેક્ટેરિયા જેવા છે. ભગવાનના એવા દિવ્ય અને મહિમાવાળા સંતો ભક્તો અને મોટા પુરુષો હોય ને એ બધા માઇક્રોસ્કોપ જેવા છે. એ આપણો ફોટો લે ને તો એની દ્રષ્ટિમાં બહુ મોટો આવે, બહુ મોટો આવે, કારણ કે બહુ મોટા છે, બહુ મોટા છે એટલે મોટો જ આવે. પણ આપણને પોતાનો વાસ્તવિક ફોટાની ખબર હોવી જોઈએ કે મારો વાસ્તવિક ફોટો આ છે.
એ તો બહુ મોટા છે એટલે એમના કેમેરા મોટો જ ફોટો આવવાનો છે, પણ વાસ્તવિકતા આવી છે. આનો જો ખ્યાલ હોય તો કોઈ દિવસ આપણે કલ્યાણના માર્ગે અટવાઈ ના જઈએ, ક્યાંક ફસાઈ ના જઈએ. કારણ કે આ બધું થવાના ચાન્સીસ છે. આપણે તપ કરીએ, હવે તપ કરવાની અંદર એમ થાય કે આ તપ કરું છું, મને 25 જણા કે તમે બહુ સરસ તપ કરો છો. તપ તો કર્યું, રસ્તો તો સાચો છે, પણ ભગવાનના રાજીપા સિવાય ફક્ત ઉદ્દેશ એવો રહ્યો કે મને બધાએ વખાણે કે હું તપ બહુ સારું કરું છું, એટલે 25 જણા તો ભગવાનના ભક્તો મહિમાવાળા જ હોય. બહુ તપ કરો છો, બહુ તપ કરો છો ભગત, બહુ તપ કરો છો. તમે તપ પણ તમારું તો જોવું, તમારું તપ તો કોઈ જગ્યાએ આમ ક્યાં લખવું ખબર ના પડે, આવું તપ કોઈથી થાય નહીં આ કળિયુગમાં. હવે આમ કીધું, આપણો ઉદ્દેશ એવો હોય તો, આપણો ઉદ્દેશ એવો છે 25 જણનું આપણને બિરુદ મળી ગયું, ભગવાન ચિંતામણી તુલ્ય છે, આપણે જે જોતું હતું એ પ્રાપ્ત થઈ ગયું, ભગવાનને આપણે કાંઈ નહીં પછી. પણ એ જ આપણે તપ કરતા હોય એમાં એવું હોય કે ભગવાન રાજી થાય ને 25 જણા વખા નહીં કરે તો 50% ફળ મળે, 50% વ્યર્થ ગયું. અને જો એમ થાય કે મહારાજ રાજી થાય, મારા ઇન્દ્રિયો અંતકરણ શાંત થાય, હું ભગવાનના સંતો ભક્તોની મહિમાવાળી દ્રષ્ટિ મારી કેળવાય ભગવાનના રાજીપાથી, એના માટે હું આ તપ કરું છું, પછી ભલે ને આખી દુનિયા વખાણ કરે તો એને કાંઈ નહીં, કારણ કે એનો ઉદ્દેશ જ નહોતો. જેનો ઉદ્દેશ ના હોય એ બાજુ કોઈ દિવસ હરખ ના થાય. જે આપણો ઉદ્દેશ છે એ બાજુ આપણને હરખ થાય, જે આપણું મેળવવાનું લક્ષ્ય હતું એ મળે એટલે આપણને હૃદયમાં હરખ જ થાય. જે વસ્તુ આપણને મેળવવી જ નથી એ બાજુ આપણને હરખ નહીં થાય. આપણે સહેજ હાલ્યા જશું, જે થવું એ થાય, જે પ્રાપ્ત મહારાજની ઈચ્છા. કોઈ ભગવાનના ભક્તો એ બિરદાવે એટલે તરત એનો લક્ષ્ય જ નથી કે મને કોઈ બિરદાવે, એટલે એને તરત એમ જ થાય એમનો દ્રષ્ટિકોણ બહુ મોટો છે, હું તો બહુ નાનો છું, પણ એ બહુ મોટા છે ને એટલે એમને બહુ મોટું દેખાય. હું તો હાવ તું જ બેક્ટેરિયા જેવો છું. આ સત્સંગની અંદર વળી મહારાજે કહ્યું, ગોપાળાન સ્વામી વાતમાં કીધું, મોટા સ્વરૂપાનંદ સ્વામી ને પર્વતભાઈ ને બધા મોટા મોટાનો વિચાર કરીએ ત્યારે આમાં ઊભા રહેવાનું. આપણે ગમે એટલા સત્સંગની અંદર બહુ મહાન, ગમે એવું સરસ આપણું પાત્ર ગણાતું હોય, કોઈ આપણને ગણતા હોય, કોઈ આપણને માનતા હોય, તો આપણને કોઈ બહુ મોટા ભગત, આપણને સંતો ભક્તો પણ આપણને બિરદાવતો હોય, આમ બે હાથ જોડીને આમ થોડી વાર વિચારવું કે મોટા મોટા અખંડ મૂર્તિમાં રહેતા અને જે થતું એમાંનું મારામાં કેટલું. બસ ગોપાળન સ્વામીએ બહુ સરસ આ ઉપાય બતાવ્યો છે. આટલો ઉપાય વિચારતાની સાથે દંભ છે, માન છે, કપટ છે, બધું ખરી પડે. જેમ પેલી સાપણી કાચડીઓ ઉતરવા માંડે ને એમ બધી કાચડીઓ ઉતરવા માંડે, મારામાં કેટલું. બસ મને કોઈ ગમે એટલી ગમે તે બાબતમાં બહુ સરસ કે, પણ એ બાબતોની અંદર પૂર્વે થઈ ગયા, આજે વર્તમાનમાં પણ એવા મોટા મોટા છે. આજે વર્તમાનમાં પણ મારી આજુબાજુમાં જેવા મહાન પાત્રો છે, શ્રદ્ધાવાળા છે, વિશ્વાસવાળા છે, મહિમાવાળા છે, હું જેની ભેગા રોજ રહું છું એવા પાત્રો મારાથી કેવડા મહાન છે. ઓહો ઓહો ઓહો, બધી કાચડીઓ આપણી ઉતરી જાય, એકે રહે નહીં. અને પછી જે ચામડી આવે ને નિર્દંભપણાની, શુદ્ધ ભક્તિની, શુદ્ધ વૈરાગ્યની, શુદ્ધ ધર્મની, શુદ્ધ જ્ઞાનની, શુદ્ધ મહારાજને રાજી કરવાનો જે આશય બંધાય ને, એમાંથી ભગવાનનો જે રાજીપો થાય એ ગજબનો થાય. પછીની જે આપણી ભક્તિની ડોટ લાગે ને આખી ગજબની લાગે. પછી આપણો આધ્યાત્મિક માર્ગ જે કપાય ને ગજબનો કપાય, ગજબનો કપાય. માટે સાવધાન નિષ્કુળન સ્વામી આપણા આત્માને જગાડે છે, ક્યાંય આપણે ફસાઈએ નહીં. ભક્ત છે બહુ ભાતના, દામ વામ ખૂબ ખાન પાન ના, એવું ન થાવું આપણે, થાવું ભક્ત ખરા ભગવાન ના. સ્વામી કે ભક્ત કેટલા છે, બહુ ભાતના ભગત છે. હવે આપણું આમાં કઈ જગ્યાએ આપણે ફિટ થઈએ છે ગણી લેવાનું. દામના છે, પૈસા માટેના છે, વામના છે, સ્ત્રી, ખૂબ ખાનના, ખાવા માટેના ભગત. આ બધી વેરાયટી સત્સંગમાં જ હોય, સ્વામી આ બધી જોઈ એટલે લખી છે. ઘણા એવા હોય કે ભક્તિ શા માટે કરવાની, પૂનમ શા માટે ભરવાની, પૈસા મળે. ઘણાને વળી લગ્ન ના થતા હોય, 3 વખત છૂટાછેડા થઈ ગયા હોય, હજુ 4th વખત કરવાની ઈચ્છા હોય, પૂનમ ભરે, ભગવાન આગળ માળા ફેરવે, આપણને લાગે કે આ કેવો ભગત જો તો ખરા, પણ 2 કલાક ભગવાનની હામું જોઈને માળા ફેરવ્યા, પાછો આંખમાંથી આંસુડા જાય. ભગવાન સામે માળા ફેરવે ને આંખમાંથી આંસુડા જાય,
એટલે દૂરથી જોવાવાળા જે બહુ ભગવાનના એવા ભક્તો હોય મહિમાવાળા, એને લાગે કેટલું ભગવાનમાં હેત છે, પણ એ ભગવાનનું ના રોતો હોય, એ પોતાનું રોતો હોય. ઘણી વખત રડવાના પ્રકાર બહુ પ્રકારના છે. ભગવાનના વિયોગમાં રડે, ભગવાનના વિયોગમાં રડે એવા તો ગણતરી ના હોય. નહીં તો ઘણી વખત ભગવાન સામે રોતા તો હોય પણ દુઃખ પોતાનું હોય, આ મારે કોઈ સમજતું નથી, મારી કોઈ કિંમત નથી, મને કોઈ સન્માન નથી દેતું, મને કોઈ પૂછતું નથી, આવું રોવું આવતું હોય. એક તો આ કેટલા વખતથી હું આ પત્ની માટે અહીં પૂનમ ભરું છું, તોય પ્રભુ તમે હા હું જોતા નથી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આંખમાંથી આંસુડા જાય. પ્રભુ તમ વિના મારું કોણ છે તમે જાણો છો રે, હરી હરી ગાતા ગાતા રડે. કોઈને થાય કારું આને ભગવાન સિવાય કાંઈ છે જોવો તો ખરા, પણ એ પ્રભુ તમ વિના મારું કોણ છે એની અંદર એનો ઉદ્દેશ એવો હોય, પ્રભુ આટલું લિસ્ટ મૂક્યું છે, એ કેટલા બે વર્ષથી આંટા ખાઈને થાકી ગયો છું અને તમે કાંઈ હામું જોતા જ નથી, કોણ છે તમારા વિના મારું કહો. હવે આપણે એનો કોઈ ભગવાનના ભગત હોય ને એને ભાવનાથી એમ કે આપણને, આપણે આમ રોતા હોય ને આપણને, અરે ભગત પણ તમારે તો ભગવાનની અંદર બહુ હેત, હા બહુ હેત, ભગવાનને આવી રીતે કીર્તન ગાતા તમને રોવું આવે. પણ હવે હા કોણું રોવે છે એ તો એને ખબર. પેલા પુરાની કથા નહોતા કરતા, આવું લાલ કપડું હતું, પુરાની કથા કરે તો કથા કરે ને એક ડોશીમાં સામે બેઠેલા, કથા સાંભળતા સાંભળતા રોયા જ કરે, રોયા જ કરે, રોયા જ કરે. પુરાણીને થાય કે આ બહુ ભક્તિભાવવાળા છે ડોશીમાં, કારણ કે કથા સાંભળતા રોવું આવે એ તો કંઈ જેવા તેવા તો હોય નહીં, કારણ કે જેને તેનો તો આવે જ નહીં. કારણ કે ભગવાનની પાછળ રડતા હોય એવા ભગવાનના ઘણા ભક્તો હોય, એમાં જેને ભગવાન માટે જ રોવું આવે છે, ભગવાનના વિયોગમાં રોવું આવે છે, જેને ભગવાનના ચરિત્રો સાંભળતા જે આર્ત થઈ જાય છે, એ વાત આખી નોખી છે, એ વાત નોખી છે. અને પોતાની કામનાઓથી ભગવાન પાછળ રડે છે, એ રડતો હોય પણ કામનાથી રડે છે, ઓલો નિષ્કામ ભાવે રડે છે. ઓલો રડે છે પ્રેમાનંદ સ્વામી, એની આંખો કોઈ દી હુકાઈ નથી પણ નિષ્કામ ભાવે. દાદા ખાચર, એની આંખો કોઈ દી સુકાઈ નથી પણ નિષ્કામ ભાવે. મુક્તાનંદ સ્વામી, એની આંખો કોઈ દી સુકાઈ નથી પણ નિષ્કામ ભાવે. પૂજ્યપાદ ગુરુજી જેવા સત્પુરુષની આંખોની અંદર સતત એવી અમી ઝરતી હોય ને સતત એનું હૃદય એવું હોય ઝંખતું હોય પણ એ નિષ્કામ ભાવે, નિષ્કામ ભાવે. બાકી તો જાજુ રોવું સકામ ભાવે આવે. તો ઓલે ડોશીમાં કથા પૂરી થઈ ને પછી પુરાણીએ કીધું, ડોશીમાં તમને ભગવાનમાં હેત બહુ, તમને રોવું આવે આટલું કથા સાંભળતા હતે. અરે કાંઈ હું ભગવાનનું ડોશીમાં નિર્દંભી હતા, એ કે હું કાંઈ તમારી કથાનું રોતી નથી, હું તો આ જ્યારે લાલ કપડું જોઉં છું ત્યારે મારી દીકરીની એક નાની મુન્ની હતી, એ મરી ગઈ હતી ત્યારે એને લાલ કપડું ઓઢાડ્યું હતું, એ મને યાદ આવે, આ કપડું જોઉં ત્યારે મુન્ની યાદ આવે છે. કોનું રોતી હતી ડોશીમાં? પુરાણી લાગ્યું, ભાગવતની કથા સાંભળીને રોવે છે, રોતા હતા મુન્નીનું. આવું થાય, ભગવાનનો ભક્ત સાવધાન બને. ભગવાનનો ભક્ત નિષ્કુળાનંદ સ્વામી કે આપણે બધાએ ભગવાનના ભગત કહેવાઈએ છીએ, થોડો વિચાર કરવો. દામના ના થવું, વામના ના થવું, માનના ના થવું, માન માટે ભગવાનના ભગત ના થવું. ભગવાનનો ભગત તો ભગવાન માટે જ થાય. ભગવાનનો ભગત એ છે જે ભગવાન માટે જ પોતાના સર્જનને માની લે. ભગવાનનો ભક્ત એ છે ભગવાન સિવાયની બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છાઓને ટાળવાના પ્રયત્નમાં હોય. આજને આજ એવું ન થઈ જવાય, અત્યારે આપણી કેટેગરી આ ત્રણ ચારમાંથી ક્યાંક જ લાગે, પરંતુ આપણો ઉદ્દેશ સાચો હોય કે મારે એક દિવસ આવા થવું છે, આવા થવું છે, આપણે એવું માની ન લઈએ કે હું આવો થઈ ગયો છું, થઈ ગયો છું, થઈ પણ ગયા હોઈએ. પોતાની જાતને પૂછીએ. એક વસ્તુ એવી છે, બીજાને સમજાવવા માટે આ જગતનો કોઈ પણ લોયર રાખીને સમજાવી શકાય છે, પણ પોતાની જાતને જ્યારે સમજાવી હોય છે ને ત્યારે અંદરથી આત્મા એક સરખો ને સાચો જ જવાબ આપે, કોઈ દી ખોટો નહીં આપે. આપણે મનગઢંત પોતાનો જવાબ ખોટો કરીએ એ વાત નોખી છે, પણ આપણા હૃદયની અંદર આપણે પૂછીએ કે ભાઈ તારામાં આપણામાં માન કેટલું, માનનો ભગત ખરો, બરાબર? તો આપણે બીજાને કદાચ સમજાવી દઈએ કે ના ના હું નિર્માની બહુ, પણ હૃદય છે ને એમાંથી તો નાદ એક જ આવે કે હા ભાઈ તારે થોડુંક તો જોઈએ છે, તું હાવ કાંઈ એવો નથી કે હાવ જીવી જાય. અંદર પૂછીએ કે ભાઈ તારે સ્વાદ ખરો, હા થોડું તો જોઈએ છે, હાવ એવું નથી કે આલી જાય.
કોઈ પણ વસ્તુ આપણા આત્માને પૂછીએ એટલે આત્મા હંમેશા સાચો જ જવાબ દે, એનાથી ગભરાઈ જવાની જરૂર નથી, એનાથી પાછા પડવાની જરૂર નથી, એનાથી હિંમત હારવાની જરૂર નથી, એનાથી ભાગી છૂટવાની જરૂર નથી. પણ આપણને વાસ્તવિક આપણો ગ્રાફ ખબર હોય એટલે આપણે એને સુધારી શકીએ. જેને ગ્રાફની જ ખબર ના હોય પોતાનું, હું કઈ જગ્યાએ ઊભો છું, જીપીએસ જેને ચલાવતા જ નથી આવડતું, એ ભૂલો પડી ગયો ક્યાં જાય. જીપીએસ જેને ચલાવતા ના આવડે, આમ ઘેરથી સ્ટ્રીટ લખીને નીકળ્યો હોય કે આ સ્ટ્રીટ પછી આ સ્ટ્રીટ પછી લેફ્ટ હેન્ડ સાઈડ પર આ સ્ટ્રીટ આ સ્ટ્રીટ, હવે સ્ટ્રીટ બંધ હોય, એ સ્ટ્રીટ જ બંધ છે, હવે ગાડી લઈને એને જવું છે ક્યાં જાય, એના પાસે તો કાગળ જ લખેલું છે ને, જીપીએસ તો એને આવડતું જ નથી. પણ જેને જીપીએસ આવડે છે એ ગમે ત્યાં ઊભો છે ત્યાં જીપીએસમાં એડ્રેસ નાખશે એટલે તરત બતાવશે હવે આમ જાઓ આમ જાઓ આમ જાઓ આમ જાઓ એમ. જે અંતરદૃષ્ટિવાળો છે, જીપીએસ વાળો છે, એને ખબર પડે કે હું આ જગ્યાએ ઊભો છું, હવે ભૂલો પડ્યો છું, હવે આ દિશામાં જવાનું છે. પણ જે અંતરદૃષ્ટિવાળો નથી, એ પેલું સ્ટ્રીટમાં લખેલા એના જેવો છે, ક્યારેક રસ્તો બંધ થાય તો બંધ રસ્તે આગળ જતો રહે, ડેડ રસ્તે આગળ જતો રહે, એને કાંઈ આવડતી જ ન હોય બીજી ભાષા, આગળ જઈને ખાડો હોય પડે અંદર, એવી દશા થાય. માટે અહીં કહે છે ખાન પાનને દામના બહુ ભગત હોય. ખાન નાય હોય, તમે જુઓ સત્સંગની અંદર કેટલાક એવા છે જેને ખાવું બસ, સત્સંગની અંદર શા માટે જવું ભગવાનના સાધુ પાસે, તો કે ખાવા જ જવું, શાના માટે જવું, સ્વામીનું ઊંધિયું બહુ સરસ, સ્વામીનું આ બહુ સરસ, સ્વામીના શાક બહુ સરસ, સ્વામીના માલપુડા બહુ સરસ, સ્વામીના દૂધપાક બહુ સરસ, સ્વામીની વાત કઈ સરસ એ કાંઈ નહીં, વચનામૃતની વાત પૂછવી એ કાંઈ નહીં, સ્વામી મોતિયા લાડુ કરી દીધા કરી દેજો, હા ચિઠ્ઠીમાં સાધુ આવ્યા છે 20 કિલોના લાડુ કરાવી તો 2 મહિના હાલે આપણે આખા પરિવારને, સ્વામી 20 કિલોના લાડુની રસોઈ કરે જ રાખો સવાર ઉઠીને હાં સુધી, 20 કિલોના માલપુડા આખું ફળિયું અમારું જમવા આવવાનું છે, વચનામૃતની કાંઈ ખબર ના પડે. વચનામૃત શું? તો કે એ કયું તત્વ છે, ક્યાં સ્વામી એન સંપ્રદાય છે, આ છે ને ભાઈ, અમારે તો બાપદાદાનો સત્સંગ, 50 વર્ષથી અમારા દાદાના દાદાના દાદા પૂનમો ભરતા, એમ હા પૂનમ ભરતા. વચનામૃત એ તો કંઈ સાંભળ્યું જ નથી કેવું હોય, અમને તો એટલી ખબર પડે કે પૂનમે જવાનું, ચિઠ્ઠીમાં સાધુ આવે તો માલપુડાને દૂધપાક ઉતારાવાના, સાધુના આસને જઈને જમવું, બસ આટલો જ ઉદ્દેશ. તિલક ચાંદલો એ તો અમારા પરંપરામાં કોઈ આગળ નથી કરાવ્યો, તમે કોણ કરાવવા વાળા? પૂજા પેટી કંઈ નહીં, ભગવાનનું તાકું છે ત્યાં સવારે દર્શન કરી લેવાના. ઓહો આવડા મોટા ભગત, આવડા મોટા ભગત. ડુંગળી લસણ ખાવ એ તો એના વિના તો હાલે જ કેમ, ઓહો એના વિના ના ટેસ્ટ જ ના આવે. પણ ભગવાનને તો ભગવાનને નહીં ધરાવવાનું, અમે ખાઈ લઈએ. આવા તો ઢગલા બંધ છે. આપણે જે આપણને જે મહારાજે દીધું છે ને, જે મહારાજે દીધું છે ને આપણને, જે મહારાજે આ મહારાજનો યોગ, ગુરુજીનો યોગ, આ સંતોનો યોગ, જે રાત ને દિવસ કથા વાર્તાથી આપણા આત્માનું ઘડતર કરે છે ને, આપણને જે ઊંચાઈ ઉપર લઈ જાય છે ને, એમાંથી જો આમ થોડાક બહાર નીકળીને જોઈએ ને તો ઢગલા બંધ આમ જ છે. ખાન પાનને માનનો સત્સંગ ઢગલા બંધ છે. એની વચ્ચે પૂજ્યપાદ ગુરુજીની કૃપાથી વાલા ભક્તો તમે ભાગ્યશાળી છો, ગુરુજી જેવા મોટાનું છત્ર મળ્યું. હું ભાગ્યશાળી છું કે આપણને આવા સદગુરુનું છત્ર મળ્યું. આ સદગુરુના છત્રના કારણે આપણને મહારાજ, મહારાજ શું ઈચ્છે છે આપણી પાસે, મહારાજની શું ઈચ્છા છે, એ આપણને આવા સદગુરુના ગ્રંથો દ્વારા આવા મોટા પુરુષ મળ્યા તો સમજાય છે, નહીં તો ના સમજાતું હોત. આપણે એ જ લાઈનમાં ઊભા હોત, આપણે એ જ લાઈનમાં હતા એક દિવસ, ત્યાંથી આજે આપણને હવે દેખાતું થયું, આપણે આંધળા હતા દેખાતું થયું, ઓહો સત્સંગ આવો હોય આવો ના હોય આવો હોય એ દેખાતું થયું. એટલે નહીં તો વધારે સ્વામીના સત્સંગ કરતા ને સ્વામીની શાસ્ત્રની વાતો. હા આજે કેવું થઈ ગયું, આજે લાઈવ કથા સાંભળવા માટે તમે બધા તલપા પડો કે ભાઈ સાંજે 8 વાગ્યા 1 મિનિટ લેટ થઈ તરત ફોન કરો, સવારની અંદર 5 મિનિટ લેટ થયું તરત ફોન કરો, આજની કથા કેમ નથી મુકાઈ તરત ફોન કરો. આજે એવી ભૂખ થઈ ગઈ છે, આજે સંપ્રદાયની અંદર સત્સંગીઓને આવી ભૂખ જાગી છે, એ ભગવાનની બહુ મોટી કૃપા છે. નહીં તો ઝાઝી કૃપા તો ઝાઝી ભૂખ તો ઓલી જ, ખાન પાનને માનની કેટલો મોટો હાર પહેરાયો, ક્યાં VIPમાં કેટલું જમાડ્યા, કેટલા મોટા પ્રસાદના પેકેટને કરંડિયા દીધા. આઠ સત્સંગ નથી, એ તો બરાબર છે, જે વ્યવહાર સત્સંગનો જેમ ઘટતો હોય એમ કરવો, મહારાજે ત્યાગી ગૃહી બંનેને આજ્ઞા કરી છે. કોઈ મોટા યજમાન છે, સેવક છે, એને હારથી બિરદાવવા પડે, કોઈનો થાળ છે, જે પ્રમાણે મંદિરની જે પ્રક્રિયા હોય એ પ્રમાણે એને પ્રસાદ દેવો પડે. પણ એ જ જ્યારે ઉદ્દેશ બની જાય, એ જ જ્યારે લક્ષ બની જાય,
નિષ્કુળન સ્વામી કે એવા ભગત આપણે નથી થવું. સ્વામીનો આપણી માટે ટકોર છે કે આપણી અંદર આમાંથી જે જે પડ્યું હોય, ખાન નીકળી ગયું હોય વાંધો નહીં, દામ નીકળી ગયો હોય, આપણે પૈસા નથી જોતા વાંધો નહીં, આપણે સ્ત્રી નથી જોતી કે બીજું કાંઈ આ લોકોનું નથી જોતું, હવે માન જોઈએ છે તો માનને પણ કાઢીએ, જે જે જગ્યાએ આપણે ફસાયેલા હોઈએ એમાંથી પગ કાઢતા જઈએ અને મહારાજ બાજુ પગ મૂકતા જઈએ. સ્વામીનું એટલું જ કહેવું છે, ખરા ભગવાનના ભગત થઈ જઈએ. સ્વામી કે સેવક થઈ ઘનશ્યામના, ઈચ્છવા સુખ સંસારના, નિષ્કુળાનંદ એ ભક્ત નહીં, એ તો લક્ષણ છે ચોર ઝારના. સ્વામીનો રંધો તો જબરો જોઈ. સ્વામી કોઈ દી હળવી ભાષામાં વાત કરતા હશે. સ્વામી કે સેવક થઈ ઘનશ્યામનો, ભગત કોનો કહેવાય છે? ઘનશ્યામનો. ઈચ્છવા સુખ સંસારના, બધા સુખ પાછો ઈચ્છે છે સંસારના, નિષ્કુળાનંદ એ ભગત નહીં. સ્વામી કે ભગત નથી, એ તો લક્ષણ ચોર ને ઝારના છે. એટલે વ્યભિચારી અને ચોર. ચોર કેવો હોય? કોઈને ખબર ના પડે એમ ચોરી કરે, એમ ભગત થયો તો એ દામ વામ માન આ બધું ચોરે તો ચોર જ કહેવાય. અને જે વ્યભિચાર, જે પોતાનો પતિ છે એને છોડીને બીજે રખડે એ વ્યભિચાર છે, પોતાની પત્ની છે એને છોડીને બીજે રખડે એ વ્યભિચાર છે. એવી રીતે જે ભક્તિના માર્ગે ચાલ્યો છે એનાથી એ બીજા માર્ગે ચાલે છે એટલે વ્યભિચારી છે. નિષ્કુળાનંદ સ્વામી કે એવો જે ભગવાનનો ભગત છે ને તો ચોર ને વ્યભિચારી છે. આવું સ્વામીએ કહી દીધું. બોલો, હવે આપણી અંદર જેટલું ચોરપણું હોય, જેટલું આવું ભક્તિમાં વ્યભિચારીપણું હોય એને કાઢી મહારાજના આપણે ચોખ્ખા દાસ થવા માટેના પ્રયત્નમાં મંડીશું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જેવા મોટા પુરુષ, પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષ, એવા ભગવાનના નિર્દોષ સંતો ભક્તો એના સમુદાયમાં આપણે પડ્યા છીએ એવાની કૃપાથી આપણે પણ જો સાચા થઈને મંડીશું તો એવા થઈ જઈશું, ભગવાનને વાલા થઈ જઈશું. સ્વામીએ પ્રહલાદના આખ્યાન દ્વારા આવી આપણને સુંદર ટકોર કરી છે, એને આપણે આપણા જીવની અંદર ઝીલીએ. અહીં 12 કડવા પૂર્ણ થયા છે. ઘનશ્યામ મહારાજની જે